बालको जय श्री कृष्ण बलराम मॉडल स्कूल ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण 6 विषय छे कम्प्यूटर। आपने ગયા વિડિયોમાં શું જોતા હતા તો કે કમ્પ્યુટર નિયંત્રણ સાધનોની જે થિયરી હતી તે જોઈ ગયા। તો હવે જે આપણે થિયરી જોઈ છે તેના પરથી આપણે થોડાક વિકલ્પો છે એ જોવાના છે। તો જોઈએ એમાં પહેલો વિકલ્પ છે આજના યુગમાં કમ્પ્યુટર ખાલી જગ્યા વાળા બનતા જાય છે। તો શેના વાળા બનતા જાય છે તો જે કમ્પ્યુટર જે છે એ માનવ સાધન છે। તો કે માનવે બનાવેલું સાધન છે તો તેને કેવું સાધન કહેવાય છે તો કૃત્રિમ બુદ્ધિમત્તા વાળા કહેવાય છે। કેવા બનતા જાય છે તો કે કૃત્રિમ બુદ્ધિમત્તા વાળા બનતા જાય છે। બીજું ખાલી જગ્યા નિયંત્રિત સાધનો દ્વારા કાર્ય સરળ અને ઝડપી થઈ રહ્યા છે। તો કોના નિયંત્રિત કોના દ્વારા નિયંત્રિત કરેલા જે સાધનો છે એ સરળ અને ઝડપી થઈ રહ્યા છે તો કે કમ્પ્યુટર દ્વારા જે સાધનો છે એમ કમ્પ્યુટર દ્વારા જે સાધનો નિયંત્રિત કરવામાં આવે છે તે ઝડપી અને સરળ થઈ રહ્યા છે। પછી છે ખાલી જગ્યામાં શારીરિક રીતે અશક્ત વ્યક્તિ પણ પોતાના કાર્યો સારી રીતે કરી શકે છે। તો જોઈએ તો શારીરિક અને અશક્ત વ્યક્તિ પોતાના કાર્યો સારી રીતે ક્યાં ઘરમાં કરી શકે છે તો કે ઇન્ટેલિજન્ટ હાઉસમાં કરી શકે છે। કેમ? કેમકે ઇન્ટેલિજન્ટ હાઉસના જે ઘરના બારી અથવા બારણા જે હોય છે તે સ્વયં સંચાલિત હોય છે। તેને કોઈ પણ એક રિમોટ અથવા કોઈ રોબોટ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે। પછી છે ઇન્ટેલિજન્ટ હાઉસમાં કાર્ય કરવાની પદ્ધતિ ખાલી જગ્યા હોય છે। તો જે આગળના વિકલ્પમાં કીધું એ પ્રમાણે ઇન્ટેલિજન્ટ હાઉસના જે બારી બારણા અથવા પંખો જે છે લાઇટ જે છે કેવા હોય છે તો કે સ્વયં સંચાલિત હોય છે। તેને કોઈ કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે। ખાલી જગ્યા એટલે હવામાં ઉડતા નાના હેલિકોપ્ટર। આપણે લોકડાઉન હતું ત્યારે ખબર છે પોલીસ દ્વારા આપણા એરિયામાં જે ઉપર ઉડાડવામાં આવતું હતું તેને શું કહેવામાં આવે છે તો કે તેને ડ્રોન કહેવાય છે। ડ્રોન એટલે શું કહેવાય તો કે ડ્રોન એટલે ઉડતો કેમેરો કહેવાય છે। છઠ્ઠું જીપીએસ નું પૂરું નામ। તો જીપીએસ જે છે જીપીએસ વિશે મેં તમને સમજાવ્યું જીપીએસ શું છે તો કે જીપીએસ જો આપણા દ્વારા ચાલતું હોય આપણા ફોનમાં ચાલુ હોય તો આપણી પાસે જીપીએસ ચીપ હોય તો લોકો શું કરી શકે છે તો કે લોકો આપણા જે લોકેશન જે છે એને ટ્રેક કરી શકે છે। તો એ જીપીએસ નું પૂરું નામ શું કહેવાય તો કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। શું કહેવાય? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવાય છે। સાતમું રોબોટનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યા ક્ષેત્રમાં થાય છે। જો રોબોટમાં સૌથી વધારે ઉપયોગ શામાં થાય છે તો કે ઓટોમોબાઈલ। કેમ ઓટોમોબાઈલ? તો કે ઓટોમોબાઈલમાં વધારેમાં વધારે વજનવાળી જે વસ્તુ હોય છે તે સામાન્ય માણસ ઉંચકી શકતું નથી તો તેને ઉંચકે કોણ છે તો કે રોબોટ દ્વારા તેને ઉંચકવામાં આવે છે। એકનું એક કાર્ય વારંવાર કરવાથી રોબોટ થાકી જાય છે કે થાકતો નથી? તો જો આપણે માણસ જે છે માણસમાં જીવ હોય છે એટલે માણસ શું કહેવાય તો કે માણસ જે કોઈ પણ એક કાર્ય કરે તો તે થાકી જાય છે અથવા કંટાળી જાય છે। પરંતુ જે રોબોટ જે હોય છે તે સજીવ નથી તે માણસ જેવો દેખાય છે પરંતુ તેનામાં જીવ હોતો નથી તે માણસ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે। તેથી રોબોટ કોઈ એકનું એક કાર્ય કરવાથી થાકતો અથવા કંટાળતો નથી। શું કમ્પ્યુટર નિયંત્રિત સાધનો દ્વારા અમેરિકામાં રહેલ ડોક્ટર ભારતમાં રહેલ દર્દીના ઓપરેશનમાં મદદરૂપ થઈ શકે છે? તો જો અમેરિકામાં જે ડોક્ટર રહેલો હોય છે અને ભારતમાં રહેલ દર્દીનું ઓપરેશન કરવાનું છે તો અમેરિકામાંથી ડોક્ટર ભારતમાં આપણે ઓપરેશન કરી શકે છે? તો કે હા, અમેરિકામાં રહેલ ડોક્ટર ભારતમાં રહેલ દર્દીનું ઓપરેશન કરી શકે છે। આપત્તિ વ્યવસ્થાપન એટલે શું? આપત્તિને તો પેલા ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ડિઝાસ્ટર। વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ। શું કહેવાય? મેનેજમેન્ટ એટલે શું કહેવાય તેને તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ। ખાલી જગ્યા ઇન્ડસ્ટ્રીમાં રોબોટ દ્વારા કટિંગ વેલ્ડિંગ લિફ્ટિંગ જેવા કાર્ય થાય છે। તો કઈ ઇન્ડસ્ટ્રીમાં રોબોટ દ્વારા કટિંગ થાય છે વેલ્ડિંગ થાય છે અને લિફ્ટિંગ થાય છે? તો કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કટિંગ વેલ્ડિંગ અને લિફ્ટિંગ થાય છે। કોઈ પણ લોખંડની જે વસ્તુ હોય છે જે કાર બનાવવા માટે શું જો કે લોખંડ હોય છે પિત્રુ હોય છે તેની વસ્તુ જોઈએ છીએ તો જે લોખંડ અને કટિંગ અને વેલ્ડિંગ તો કે શામાં ઉપયોગી છે તો કે જો કોઈ
લોખંડની વસ્તુ શામાં ઉપયોગી છે તો કે ઓટોમોબાઈલ નો કોઈ પણ કાર બનાવવા માટે લોખંડની વસ્તુ ઉપયોગમાં આવે છે તો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં રોબોટ દ્વારા કટિંગ ગ્રેડિંગ લિફ્ટિંગ જેવા કાર્ય થાય છે ખાલી જગ્યામાં ચોકસાઈ અને ધીરજ ખૂબ જ જરૂરી છે જો ચોકસાઈ અને ધીરજ કઈ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ઉપયોગી છે તો સ્પેસ રિસર્ચ આપણે કોઈ પણ અવકાશી સંશોધન જે છે એમાં ચોકસાઈ અને ધીરજ ખૂબ જ ઉપયોગી હોય છે કેમ કે તે વસ્તુ આપણે પૃથ્વીની બહાર અથવા અવકાશમાં મૂકવાની હોય છે તેથી ચોકસાઈ અને ધીરજ ખૂબ જ ઉપયોગી છે ખાલી જગ્યા એટલે દૂર બેઠા કાર્ય કરવું દૂર બેસીને કાર્ય કરવું એટલે શું કહેવાય તો કે ડિસ્ટન્સ કહેવાય છે કોઈની પાસે ગયા વગર દૂર બેસીને જે કાર્ય કરવાનું આવે તેને શું કહેવાય છે તો કે તે બે વસ્તુ વચ્ચેનું ડિસ્ટન્સ કહેવાય છે ખેતીમાં કમ્પ્યુટર નિયંત્રિત સાધનોના ઉપયોગના કારણે ખાલી જગ્યા થયું છે જો કમ્પ્યુટર નિયંત્રિત સાધનો વડે ખેતીમાં શું થયું છે તો કે એમાં તો પહેલું તો ઉત્પાદન વધે છે અને મહેનત ઘટે છે જો કોઈ પણ માણસ જે છે પેલા કમ્પ્યુટરના સાધનો નહોતા તો શું કરતા હતા જે પેલા પાણી પાવાનું કામ જે છે પછી ખાતર નાખવાનું કામ છે પછી વધારાનું જે ઘાસ છે એને દૂર કરવાનું કામ છે કોણ કરતું હતું તો કે માણસ પોતે જાતે કરતો હતો પરંતુ હવે શું થાય છે તો કે તે માણસની જગ્યાએ કોણ આવી ગયું છે તો કે કમ્પ્યુટર નિયંત્રિત સાધનમાં આવી ગયા છે તો તેનાથી શું થાય છે પહેલું તો કે મહેનત ઘટે છે અને બીજું તો કે ખૂબ જ સારું પ્રમાણમાં ઉત્પાદન વધે છે ખાલી જગ્યા એક એવું સાધન છે કે જે સિગ્નલ મેળવી તરત રિસ્પોન્સ આપે છે સિગ્નલ મેળવી અને તરત રિસ્પોન્સ કોણ આપે છે તો કે કોઈ પણ અથવા કોઈના ફોનમાં આવેલું સેન્સર કોણ આપે છે તો કે સેન્સર આપે છે તો સેન્સર એક એવું સાધન છે જે તરત સિગ્નલ મેળવીને રિસ્પોન્સ આપે છે તો જોઈ વાતો આ હતા આપણા વિકલ્પો હવે હું તમને જે આ વિકલ્પના ફોટા મોકલું તે તમારે કમ્પ્યુટરની નોટમાં એક વાર લખવાના છે અને આ બધા વિકલ્પો પાકા કરવાના છે ચલો બાળકો આવજો